અરવલ્લી જિલ્લાના બાળ સુરક્ષા એકમ દ્વારા મીડિયા કર્મીઓને પ્રેસ કોન્ફરન્સમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 74 કલમ હેઠળ જોગવાઈ દર્શાવવામાં આવી. અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આજરોજ અરવલ્લી જિલ્લાના ઈ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના કર્મીઓ સાથે આજરોજ અરવલ્લી જિલ્લાના સેવા સદન ખાતે જનરલ મીટિંગ હોલમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 74 હેઠળ જોગવાઈઓ છે જે મીડિયા કર્મીઓને પ્રેસ કોન્ફરન્સ દ્વારા દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અરવલ્લી જિલ્લાના બાળકો માટે અરવલ્લી બાળ સુરક્ષા દ્વારા સુરક્ષા માટેના કારણો દર્શાવ્યા હતા, જેમાં બાળકોની સુરક્ષાને લઈને મીડિયા કર્મીઓ સંવેદનશીલ બને તે હેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા એકમ દ્વારા લોકોમાં જાગૃતિ થાય તેવી ઝાંખીઓ દર્શાવી હતી, તેમજ મહત્વની બાબત ગ્રામ્ય વિસ્તારના લોકો જાગૃત બની પોતાના બાળકોને સુરક્ષિત રાખે તે માટે મહત્વ દર્શાવ્યું હતું. હું દિલીપસિંહ બિહોલા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી. આજે જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી દ્વારા પ્રિન્ટ મીડિયા અને ઈ મીડિયા કર્મીઓ સાથે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 74 હેઠળ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓથી માહિતગાર થાય અને જિલ્લાની અંદર બાળ સુરક્ષા સાથે મીડિયા કર્મી પણ સંવેદનશીલ થાય એ માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમથી બાળ સુરક્ષા એકમની જે પણ જે સંરક્ષણ ક્ષેત્રોની માહિતી દ્વારા ગ્રામ્ય લોકોની અંદર જાગૃતિ થાય અને લોકોની અંદર આ માહિતી પહોંચે એ માટે મીડિયા દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. જિલ્લા દ્વારા વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, એ કાર્યક્રમોની માહિતી પણ લોકો સુધી જાય એ માટે મીડિયા કર્મીએ હકારની લાગણી બતાવી હતી. બાળ સુરક્ષા એકમ અરવલ્લી દ્વારા જે કાર્યો કરવામાં આવેલ એની ઝાંખી પણ મીડિયા કર્મીઓ સાથે અમે રજૂ કરેલી હતી અને જુવેનાઇલ જસ્ટિસ કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓથી લોકો પણ માહિતીગીર થાય એ માટે અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ સતત પ્રયત્નશીલ છે અને આગળ પણ કાર્ય કરતું રહેશે. સંદીપ પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, અરવલ્લી.